નીકળી ગયા પણ અમારા નીકળી ગયા. ડુંગળીમાં અમે પાટું હોય ત્યારે ડુંગળી નો કોઈ ધણી નથી. ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો. માથે બે ત્રણ માવઠા પડ્યા હે, વરસાદ પડ્યો હે, કમોસમી બધું. અને અત્યારે અમારે એની આવક કઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતો નથી બરાબર. અને જલ્દી અમારે નિકાસબંધી હટાવી લ્યો અને એક્સપોર્ટરથી બાંધી ઉઠાવી લ્યો અને નિકાસબંધી છૂટ આપી દો. જે કૃષિમંત્રીને અમે ભલામણ કરી છીએ એ અમને ભલામણ કરી છીએ અને મુખ્યમંત્રી ભલામણ કરી છે. તમે અમારી આ થોડીક રાવ ખેડૂતને સાંભળો તો હાલ જે ડુંગળી અમારી તૈયાર થયેલ છે, અત્યારે ખેતરમાં ડુંગળી તૈયાર પડી છે પણ કોઈ વેપારી અત્યારે લેવા તૈયાર નથી અને માગે છે તો એના ભાવમાં માગે છે. અમે વીઘે 20-25 હજાર રૂપિયાનું આમાં ખર્ચ કરેલ છે તો અત્યારે જો અમે વેચી, વેપારી એના ભાવે માગે છે એ ભાવમાં અમે ડુંગળી વેચીએ તો અમને વીઘે 10 હજાર રૂપિયા માંડ છૂટે એમ છે. તો અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારા વધારાનું અમારું ખર્ચ ને આ અમારું ભરણ પોષણ ક્યાંથી કરવું? એક ખેડૂત અગ્રણી તરીકે જે મારા ખેડૂત ભાઈઓ મને બોલાવેલો છે આ ખેતર ની અંદર કે આજે સમાધિમાં એ લોકો કાર્યક્રમ ગોઠવો હતો. સમાધિમાં આજે ડુંગળીમાં આજ પૈમાલ થઈ ગયા છે મારા ખેડૂતો ધોરાજી પંથકના. તો સરકારને મારી ભલામણ છે, કૃષિમંત્રીને, સીએમ સાહેબને, પીએમ સાહેબને તાત્કાલિક ડુંગળીની નિકાસ બધી હટાવી લઈએ. આજે બધા બાલ બચ્ચા ભણે છે, એક એક ની સ્કૂલના ફીનો ખર્ચો 1.25 લાખ રૂપિયા છે. આજે વીઘે ખેડૂતોને મારા આજે ડુંગળીનો 25-25, 22-22 હજાર રૂપિયા ઉપરનો ખર્ચા ચડી ગયા છે. તો શું આ બે વર્ષ થયા, ગયા વર્ષે પણ ડુંગળીમાં કિલો 2 રૂપિયા સહાયની વાત કરી હતી, આજ 2 વર્ષ થયા, દર વર્ષે 12 મહિનામાં નિકાસબંધી કેમ કરે છે? તો આ મારા ખેડૂતનો માલ ઢોલે ઠીપાય છે, આનું શું કરવું? વેપારીઓ પણ હાથ ધરી નાખતા, આજ મારી ડુંગળી તમે જોવો મજૂરી નથી મળતી, ઊભી થતી ખર્ચાઓ ઉભા નથી થતા, ખાતરના ભાવ ડબલ થઈ ગયા છે, ડીઝલના ભાવ એવડા છે, તો મારો જાય તો ખેડૂત ક્યાં જાય?